હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીપીએસસી લેવલ જીપીએસસી લેવલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ક્વેશ્ચન એન્ડ આન્સરની આપણે એક સિરીઝ શરૂ કરી છે જે અંતર્ગત આજે પાર્ટ ત્રણ વિશે આપણે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ આ સિરીઝ છે એ મેઇનલી જીપીએસસીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી છે તો આના ક્વેશ્ચન આન્સર વિશે ડિસ્કસ કરીએ અને વિડીયોને શરૂ કરીએ મિત્રો તો સૌપ્રથમ જે ક્વેશ્ચન છે એ છે સંકલ્પ સંકલ્પ નામનો એક પ્રોગ્રામ છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા રિલીઝ કરવામાં આવેલો છે એ મેઇનલી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે એ તમારે અહીંયા મને જણાવવાનું છે તો આના ઓપ્શન વિશે વાત કરીએ તો હેલ્થ કેર બોર્ડર સિક્યોરિટી બુસ્ટિંગ ટુરિઝમ એટલે કે ટુરિઝમને આગળ લાવવા માટે કે પછી સ્કિલ ડેવલપમેન્ટ માટે તો આના આન્સર વિશે આપણે ડિસ્કસ કરીએ તો જે સંકલ્પ નામનો જે પ્રોગ્રામ છે એ મેઇનલી અહીંયા સ્કિલ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલો આપણને જોવા મળે છે સંકલ્પનું ફૂલ ફોર્મ થાય છે સ્કિલ એક્વિઝિશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઈવલીહુડ પ્રમોશન સ્કિલ એક્વિઝિશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઈવલીહુડ પ્રમોશન અને આ જે સંકલ્પ નામનો પ્રોગ્રામ છે એ સપોર્ટેડ બાય ધ વર્લ્ડ બેન્ક એટલે કે વર્લ્ડ બેંક દ્વારા સપોર્ટ કરવામાં આવેલું છે અને એને સ્પોન્સર્ડ કરવામાં આવેલો છે વર્લ્ડ બેંક દ્વારા કેમ કે આનું જે બજેટ છે સંકલ્પ પ્રોજેક્ટનું એ આપણે જોઈએ તો ચાર હજાર કરોડ કરતાં પણ વધારે છે જે વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવશે અને સંકલ્પ પ્રોજેક્ટની વાત કરીએ તો એના કી ફીચર્સની વાત કરીએ તો એવું કહેવાય છે કે ઇન્ડસ્ટ્રીઅલને સ્ટ્રેન્થનિંગ મળશે એટલે કે ઇન્ડસ્ટ્રીઅલને મજબૂતાઈ મળશે ક્વોલિટી ઇન્સ્યોરન્સ આપણને જોવા મળશે આ ઉપરાંત ઇન્ક્લુઝન આપણને જોવા મળશે અને એક્સપાન્ડિંગ સ્કિલ થ્રુ પીપીઇસ એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના માધ્યમથી સ્કિલને એક્સપાન્ડ કરવા માટે આ સંકલ્પ પ્રોગ્રામ છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલો છે અને મેઇનલી એ સ્કિલ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલો છે ત્યારબાદ બીજા સવાલની વાત કરીએ તો આવે છે અહીંયા સ્ટ્રાઇવ પ્રોગ્રામ તો આ સ્ટ્રાઇવ પ્રોગ્રામ છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારાનો જ છે અને આ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે એ તમારે મને જણાવવાનું છે ઓપ્શન સેમ જ છે હેલ્થ કેર બોર્ડર સિક્યોરિટી બુસ્ટિંગ ટુરિઝમ એટલે કે ટુરિઝમને આગળ લાવવા માટે કે પછી સ્કિલ ડેવલપમેન્ટ તો આના આન્સર વિશે ડિસ્કસ કરીએ તો આનો જે આન્સર છે એ છે સ્કિલ ડેવલપમેન્ટ ઓપ્શન નંબર ડી આનો પણ આન્સર છે સ્કિલ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલો છે સ્ટ્રાઇવ પ્રોગ્રામ અને પ્રોગ્રામ પ્રોગ્રામનું જે ફૂલ ફોર્મ આપણે જોઈએ તો એ થાય છે સ્કિલ્સ સ્ટ્રેન્થનિંગ ફોર ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુ એન્હાન્સમેન્ટ સ્કિલ્સ સ્ટ્રેન્થનિંગ ફોર ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુ એન્હાન્સમેન્ટ અને આ જે પ્રોગ્રામ છે એ પણ વર્લ્ડ બેન્ક દ્વારા સ્પોન્સરડ કરવામાં આવેલો છે અને આનો મેઈન ઓબ્જેક્ટિવ છે કે ઇમ્પ્રૂવ કરવામાં આવશે કઈ કઈ વસ્તુ તો કે આઈટીઆઈસ જે આપણી છે બરાબર છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેને આપણે કહીએ છીએ તે અને ત્યારબાદ એ પતાવ્યા બાદ જે એપ્રેન્ટિસશીપ જે કરતા હોય છે લોકો તો એને ઇમ્પ્રૂવ કરવા માટેનો આ એક ઓબ્જેક્ટિવ સાથે સ્ટ્રાઇવ નામનો પ્રોગ્રામ છે એ લોન્ચ કરવામાં આવ્યો છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અને આ પ્રોગ્રામ પણ સ્કિલ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલો છે તો આ પ્રકારના જે ક્વેશ્ચન છે એ આપણને ઘણી બધી એક્ઝામમાં જોવા મળે છે આ પ્રકારનો એક ક્વેશ્ચન છે એ યુપીએસસી બે હજાર સોળમાં જોવા મળ્યો હતો કે સ્વયં નામનો એક ઇનિશિએટિવ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો તે મેનલી સેની સાથે સંકળાયેલો છે અને આપણે જાણીએ છીએ કે આપણી જે જીપીએસસીની પરીક્ષા છે એ પણ યુપીએસસીની પરીક્ષાને ફોલો કરે છે તો આ પ્રકારના ક્વેશ્ચન છે એ તમારી આવનારી જીપીએસસીની પરીક્ષામાં જોવા મળી શકે છે તો અહીંયા યુપીએસસી બે હજાર આ ક્વેશ્ચન વિશે આપણે ડિસ્કસ કરીએ કે સ્વયં નામનું જે ઇનિશિયેટિવ છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલું તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે તો અહીંયા જોઈએ તો પ્રમોટિંગ ધ સેલ્ફ હેલ્પ ગ્રુપ ઇન રૂરલ એરિયા એટલે કે જે ગામડાના વિસ્તારો છે ત્યાં સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય છે એને પ્રમોટ કરવા માટે ત્યારબાદ બીજો ઓપ્શન છે પ્રોવાઇડિંગ ફાઇનાન્શિયલ એન્ડ ટેકનિકલ આસિસ્ટન્ટ ઓફ યંગ સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યોર એટલે કે જે યંગ સાહસિક લોકો છે બરાબર છે યુવાનો એને ટેકનિકલ અને ફાઇનાન્શિયલ રીતે પ્રોવાઇડિંગ કરવા માટે આ પ્રોગ્રામ લોન્ચ કરાયો છે ત્યારબાદ સી ઓપ્શન એવું કહે છે પ્રમોટિંગ ધ એજ્યુકેશન એન્ડ હેલ્થ ઓફ એડોલ્સન્ટ ગર્લ્સ અને ત્યારબાદ ડી ઓપ્શન એવું કહે છે કે પ્રોવાઇડિંગ અફોર્ડેબલ એન્ડ ક્વોલિટી એજ્યુકેશન ટુ ધ સિટીઝન ફોર ફ્રી બરાબર છે તો આના આન્સર વિશે આપણે ડિસ્કસ કરીએ તો જવાબ જોવા મળે છે અહીંયા ઓપ્શન નંબર ડી એટલે કે પ્રોવાઇડિંગ અફોર્ડેબલ એન્ડ ક્વૉલિટી એજ્યુકેશન ટુ ધ સિટીઝન ફોર ફ્રી એટલે કે ફ્રી ઓફ ચાર્જ અહીંયા સારું એવું ક્વૉલિટીવાળું એજ્યુકેશન અફોર્ડ કરવાની માટે સ્વયં ઇનિશિયેટિવ છે એ શરૂ કરવામાં આવેલું હતું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટડી આનું જે સ્વયંનું ફૂલ ફોર્મ છે એ છે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પિરિંગ માઇન્ડ્સ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પિરિંગ માઇન્ડ્સ અને આ જે સ્વયં નામનો જે પ્રોગ્રામ વિશે ડિસ્કસ કરીએ તો એક મેસી ઓપન ઓનલાઈન કોર્સિસ છે એટલે કે આ એક પોર્ટલ હોય છે એના પર જઈને તમે અહીંયા કોઈ પણ જે ત્યાંના જે કોર્સિસ છે એ અહીંયા ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવી અને આપ ભણી શકો છો આ એક ઓનલાઈન કોર્સિસ હોય છે એક એજ્યુકેશન માધ્યમ લઈ શકો છો ત્યારબાદ આગળ જોઈએ તો હાલમાં અર્થ અવર છે એ ચર્ચાનો વિષય રહ્યો હતો શા માટે તો કે હાલ જે માર્ચ મહિનો ગયો છે એમાં કારણ કે દર વર્ષે માર્ચ મહિનાનો જે લાસ્ટ સેટરડે એટલે કે લાસ્ટ શનિવાર જે હોય છે ત્યારે આ અર્થ અવર મનાવવામાં આવે છે એટલે કે રાત્રિના સાડા આઠથી લઈને સાડા નવ એક કલાક સુધી જે નોન એસેન્શિયલ એટલે કે જે બિનજરૂરી લાઇટ્સ છે એને ઓફ કરી દેવામાં આવે છે અને એક કલાક માટે આ આપણે મનાવવામાં આવે છે તો આ કઈ એન કઈ એજન્સી દ્વારા એટલે કે કઈ એવી સંસ્થા છે જેના દ્વારા આ કોન્સેપ્ટ છે એ અંગે વાત કરવામાં આવી હતી અને એનો આ કોન્સેપ્ટ છે જે દર વર્ષે માર્ચ મહિનાના રોજ લાસ્ટ સેટરડે હોય છે એટલે કે લાસ્ટ શનિવારના રોજ એક કલાક માટે અર્થ અવર ડે તરીકે મનાવવામાં આવે છે તો અહીંયા ઓપ્શન છે યુનો એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓફ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ ડબલ્યુ એફ યુનિસેફ અથવા તો યુનેસ્કો તો અહીંયા જવાબ જોઈએ તો આનો સાચો જવાબ છે એ છે ડબ્લ્યુ ડબલ્યુ એફ ઓપ્શન નંબર બી વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ દ્વારા આ ઇનિશિયેટિવ આ કોન્સેપ્ટ છે એ લાવવામાં આવેલો છે અને એ અંતર્ગત દર વર્ષે માર્ચ મહિનાના લાસ્ટ સેટરડે એટલે કે લાસ્ટ શનિવારના રોજ એક કલાક સાડા આઠથી લઈને સાડા નવ સુધી જે ન કામની હોય એટલી બધી ઇસેન્શિયલ ન હોય એવી લાઇટ છે એ ઓફ કરવામાં આવે છે બરાબર છે અને આ ઇનિશિયેટિવ છે આ ઇવેન્ટ એ સૌ પ્રથમ વખત સિડનીની અંદર બે હજાર સાતમાં અપનાવવામાં આવી હતી હાલ એકસો ને એસી જેટલી કન્ટ્રી છે એ આ ઇવેન્ટ છે એ યોજે છે અને જે અંતર્ગત શું કરવામાં આવે છે તો કે ભાઈ એક કલાક માટે લાઇટ્સ છે એને ઓફ કરી દેવામાં આવે છે જે બિનજરૂરી લાઇટ્સ છે એના માટે ત્યારબાદ આગળ જોઈએ તો હાલમાં બીએસ સિક્સ નામનું જે એન્જિન છે સોરી બીએસ ફોર નામનું જે એન્જિન છે એની જગ્યાએ આપણે રિપ્લેસમેન્ટ કરી દેવામાં આવ્યું છે એટલે કે આપણે અહીંયાથી ટ્રાન્સફર થયા છીએ કયા એન્જિન તરફ તો અહીંયા જે ઓપ્શન છે આપની આગળ એ છે બીએસ ફાઇવ બીએસ સિક્સ યુરો ફોર અથવા તો યુરો ફાઇવ તો જે આનો સાચો જવાબ છે એના વિશે ડિસ્કસ કરીએ તો બીએસ ફોરમાંથી આપણે જે શિફ્ટ થયા છીએ એન્જિન તરફ એ છે બીએસ સિક્સ તો બીએસ સિક્સ નોર્મ્સ તરફ આપણે અત્યારે આવ્યા છીએ જેને કહેવાય છે બીએસ એટલે કે ભારત સ્ટેજ સ્ટાન્ડર્ડની આવે મિત્રો અહીંયા આવશે સ્ટેજ ભારત સ્ટેજ સિક્સ તરફ આપણે એન્જિન છે એ અપનાવ્યું છે એ શું કરશે તો કે આ જે પોલ્યુશન છે એનો ઘટાડો કરવા માટે આપણે બીએસ ફોર એન્જિનની જગ્યાએ હવે આપણે વાપરીશું બીએસ સિક્સ નામનું એન્જિન અને આ જે બીએસ સિક્સ નોમ્સ છે એ આપણે એક એપ્રિલ બે હજાર વીસથી લાગુ કરી દેવામાં આવેલા છે તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે ત્યારબાદ જોઈએ તો એક આવે છે મેકમોહન લાઇન બરાબર છે આ એક બોર્ડર છે એ ભારત અને બીજા કયા દેશ સાથે બાઉન્ડ્રી શેર કરે છે એટલે કે મેકમોહન લાઇન છે એ કયા કયા દેશ વચ્ચે આવેલી છે એક તો છે ભારત તો બીજો સામે કયા દેશ છે અહીંયા ઓપ્શન છે પાકિસ્તાન બાંગ્લાદેશ ભૂટાન કે પછી ચાઈના તો આનો સાચો જવાબ જોઈએ તો એ છે ચાઈના તો મેકમોહન લાઇન છે એ આપણે અહીંયા અરુણાચલ પ્રદેશમાં જોઈ રહ્યા છીએ તે મુજબ અહીંયા એક લાઇન ડ્રો કરવામાં આવેલી છે એ છે મેકમોહન લાઇન બરાબર છે અને હેનરી મેકમોહન દ્વારા આ લાઇન છે આ બોર્ડર છે એ નક્કી કરવામાં આવેલી હતી ક્યારેય તો કે ઓગણીસો ને ચૌદમાં આ જે શિમલા એગ્રીમેન્ટ થયો હતો એ અંતર્ગત આ લાઇન છે એ ડ્રો કરવામાં આવેલી હતી કોની કોની વચ્ચે છે તો ખાસ યાદ રાખવાનું ઇન્ડિયા અને ટિબેટ વચ્ચે છે પરંતુ જે ટિબેટ છે એ ચાઇના દ્વારા ઓક્યુપાઈડ કરી લેવામાં આવેલું છે એટલે એવું કહી શકીએ કે ભારત અને ચાઇના વચ્ચે આ લાઇન છે એ ડ્રો કરવામાં આવેલી છે આ જે બોર્ડર છે આ સિવાય બીજી બે બોર્ડર તમારે ખાસ યાદ રાખવાની છે તો એ છે એક રેડ ક્લિફ લાઇન રેડ ક્લિફ લાઇન છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે આ ઉપરાંત બીજી એક લાઇન તમારે ખાસ યાદ રાખવાની છે એ છે દુરાંદ રેખા દુરાન બોર્ડર છે એ છે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બરાબર છે મિત્રો તો આગળનો એક સવાલ છે એ આજે આપના માટે છે કે ઇન્ડિયન આર્મી દ્વારા હાલમાં લોન્ચ કરવામાં આવેલું ઓપરેશન નમસ્તે છે એ કોને અગેન્સ્ટમાં છે એ તમારે અહીંયા મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે આના ઓપ્શન હું તમને આપતો નથી તો ઇન્ડિયન આર્મી દ્વારા લોન્ચ કરવામાં આવેલું ઓપરેશન નમસ્તે છે એ કોની અગેન્સ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો મિત્રો અહીંયા સુધીનો વિડીયો આપને ગમ્યો હશે તો લાઇક કરજો આ ઉપરાંત આપણા વિડીયો જોયો હોય આપને જો ગમ્યો હોય આ ચેનલ તો તેને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો વર્તુળમાં આને શેર કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ